गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने आ बीजा चैप्टर में आर्थिक वृद्धि की संकल्पना, आर्थिक विकास की संकल्पना अने आर्थिक विकासना लक्षणों अने मर्यादाओं आ अटला टॉपिक छे ए स्पष्ट कर्या छे। अने आजे आपणे परीक्षानी दृष्टिए खूब ज महत्वनो एवो टॉपिक आर्थिक वृद्धि अने आर्थिक विकास वच्चेनो तफावत छे ए स्पष्ट करवाना छीए। बे मार्कमां, त्रण मार्कमां के पांच मार्कमां आ प्रश्न छे ए तमने पूछी शकाय छे। विद्यार्थी मित्रों, अहींया आपणे आर्थिक वृद्धि अने विकास वच्चेना तफावतना मुद्दाओने ज समझशुं, कारण के आर्थिक वृद्धि अने आर्थिक विकास आ बन्ने शब्दोनो अर्थ आपणे आगळ जोई गया छीए, एटले ए आपणे फरीवार नहीं जोईए। पण परीक्षामां दाखला तरीके 2019 पांच मार्कमां आ प्रश्न छे ए पूछायो हतो, अने एमां स्पष्ट रीते एम पूछ्युं हतुं के आर्थिक वृद्धि अने आर्थिक विकासनो अर्थ स्पष्ट करीने आर्थिक विकास अने आर्थिक वृद्धि वच्चेनो तफावत स्पष्ट करो। तो आ रीते ज्यारे प्रश्न पूछायो होय त्यारे एमां स्पष्ट रीते मार्कनुं विभाजन थयुं होय छे के बे मार्क छे ए अर्थना अने त्रण मार्क छे ए तफावतना मुद्दाना। तो ए वर्षना पेपरमां अमे जोयेलुं के घणा बधा विद्यार्थीओए अर्थ लख्यो ज न हतो अने सीधो एनो तफावत छे ए लखी नाख्यो हतो। एटले खास विद्यार्थी मित्रों, जो अलग रीते तमने अर्थ पूछ्यो ज होय तो तमारे ए अर्थ छे ए अलगथी दर्शावो जरूरी छे, अने त्यार पछी ज तमारे ए तफावत लखवानो छे। जो तमने अर्थ न पूछ्यो होय तो तमे सीधो ज जे तफावत छे ए तफावत लखी शको छो। એટલે આ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ છીએ, આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત છે એ સ્પષ્ટ કરીએ છીએ। સૌપ્રથમ તફાવતનો પહેલો મુદ્દો, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે। विद्यार्थी मित्रों, तमे जाणो छो कि जे घटी चूक्यू छे ए घटना छे, अने आर्थिक वृद्धिनो जे ख्याल छे ए विकसित देशों साथे संकळायेलो छे, अने तेमा आर्थिक वृद्धिनो ऊंचो दर प्राप्त थई चूक्यो होय छे, अने ए अर्थमां आर्थिक वृद्धि ए घटना छे અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે। એ અર્થમાં કે જે ચાલી રહ્યું છે એ પ્રક્રિયાનું સૂચન કરે છે, અને આર્થિક વિકાસ સામાન્ય રીતે વિકાસમાન દેશો સાથે સંકળાયેલી પ્રક્રિયા છે। એટલે આર્થિક વિકાસમાં માળખાગત ફેરફારો થઈ રહ્યા હોય છે, અને એ એક સાથે એ ફેરફારો થતા નથી, પરંતુ ધીમે ધીમે એ ફેરફારોની પ્રક્રિયા છે એ ચાલી રહી હોય છે, અને એ અર્થમાં એ પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ। બીજો મુદ્દો છે, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે। વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે જે બે કન્સેપ્ટ સમજ્યા છો એને આધારે આ બધા જ મુદ્દાઓ તમને સમજાઈ જાય એવા છે। પરિમાણાત્મક એટલે જથ્થામાં થતો ફેરફાર, એટલે ઉત્પાદનની અંદર વધારો થાય છે, જથ્થામાં વધારો થાય છે, સંખ્યામાં વધારો થાય છે દરેક ક્ષેત્રમાં, તો એ પરિમાણાત્મક પરિવર્તનો છે। અને આપણે જાણીએ છીએ કે આર્થિક વૃદ્ધિમાં આવકમાં વધારો થાય છે,
ઉત્પાદનમાં વધારો થાય છે અને એ પરિમાણાત્મક પરિવર્તન છે. જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તન તો થાય જ છે, પણ સાથે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. નવા નવા સંશોધનો થાય છે, નવી પદ્ધતિઓ શોધાય છે અને એને આધારે ઘણા બધા ફેરફારો છે એ થયા કરતા હોય છે અને એ જ ગુણાત્મક પરિવર્તન છે. તો આ અર્થમાં આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વિકસિત દેશોમાં એ દેશોની જે તિજોરી છે એ ભરેલી હોય છે, એટલે કે નાણાં છે એ દેશોની અંદર વધારે પ્રમાણમાં હોય છે. અને એ અર્થમાં જ જ્યારે વિકસિત દેશોમાં આવક વધે છે ત્યારે એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવતા હોઈએ છીએ. અને એ અર્થમાં એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ વિકસિત દેશો સાથે જોડાયેલો છે, અથવા તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશોમાં વધુ પ્રસ્તુત છે એમ આપણે કહી શકીએ. અને એવી જ રીતે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, એટલે માળખાગત ફેરફારો જે છે એ વિકાસમાન દેશોમાં જરૂરી હોય છે, જે વિકસિત દેશોમાં થઈ ચૂક્યા હોય છે. એટલે વિકાસશીલ દેશોની અંદર જ્યારે આવક વધે છે ત્યારે માળખાગત ફેરફારો છે એ થયા કરે છે. અને એ જ અર્થમાં આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, અથવા તો વિકાસશીલ દેશોમાં આ ખ્યાલ છે એ વધુ પ્રસ્તુત છે. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આપણે હમણાં જ જોઈ ગયા કે આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે અને એ દેશોની તિજોરી છે એ નાણાંથી ભરેલી હોય છે. નાણાં પૂરતા પ્રમાણમાં હોવાને કારણે એ દેશના જે સાધનો છે એ બધા જ સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડી શકાય છે અને એટલે કોઈ પણ સાધનો કે સંસાધનો વણવપરાયેલા હોતા નથી અને એટલે માત્ર એની પુનઃફાળવણી જ આવા દેશોમાં કરવાની હોય છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણવપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે, એટલે કે જ્યારે આર્થિક વિકાસ જે દેશોમાં થઈ રહ્યો હોય છે એટલે કે આપણા જેવા દેશોમાં, ત્યાં આવકનો વધારો બહુ હોતો નથી. આપણે જાણીએ છીએ કે આપણા જેવા દેશોની તિજોરી છે એ ખાલી જ હોય છે અને નાણાંના અભાવે આપણે આપણા દેશના બધા જ સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરી શકતા નથી અને એટલે જ્યારે આવક વધે છે ત્યારે એ વણવપરાયેલા સાધનોનો કઈ રીતે વપરાશ થાય એ પ્રશ્ન ઊભો થતો હોય છે, એટલે કે કયા ક્ષેત્રમાં કઈ રીતે કેટલા નાણાં ફાળવીએ તો વધુ લોકોને કામ મળી શકે, વધુ સાધનોનો વપરાશ છે એ થઈ શકે. તો આ અર્થમાં વણવપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન એ આર્થિક વિકાસવાળા અર્થતંત્રમાં સામાન્ય રીતે જોવા મળે છે. ત્યાર પછીનો તફાવત છે
આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. બહુ સ્વાભાવિક છે કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે. એ જથ્થામાં વધારો સૂચવે છે, સંખ્યામાં વધારો સૂચવે છે, અને એટલે એનું માપન છે એ આપણે સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે માની લો કે ઉત્પાદન છે અનાજનું એ 51 મેટ્રિક ટન હતું, એમાંથી 300 મેટ્રિક ટન થયું, તો એ અર્થમાં એનું માપન કરવું સરળ છે. જ્યારે આર્થિક વિકાસ છે એમાં આપણે જાણીએ છીએ કે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે, અને ગુણાત્મક પરિવર્તન છે એ જથ્થામાં હોતું નથી, અને એટલે એનું માપન કરવું છે એ અતિ મુશ્કેલ હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આર્થિક વૃદ્ધિમાં આવકનો વધારો થાય છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતું નથી. એટલે કે આર્થિક વૃદ્ધિ એ માત્ર આર્થિક બાબતને જ સ્પર્શે છે, અને એ અર્થમાં એ મર્યાદિત છે. એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ એકાંગી છે, જ્યારે વિકાસનો જે ખ્યાલ છે એ વિસ્તૃત છે અથવા તો વ્યાપક છે. કારણ કે જ્યારે આવક વધે છે ત્યારે સમાજના સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ઔદ્યોગિક એમ દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને પરિવર્તન થાય છે. લોકોના મનોવલણો પણ બદલાય છે, અને એટલે જ મેયર કહે છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. એટલે આવકનો વધારો તો છે જ, ઉત્પાદનનો વધારો તો છે જ, પરંતુ સાથે સાથે વિવિધ ક્ષેત્રે પરિવર્તન પણ થાય છે, અને એટલે જ આર્થિક વિકાસના ખ્યાલને વિસ્તૃત વ્યાપક ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આર્થિક વિકાસ છે એ બહુમુખી પ્રક્રિયા છે એમ પણ આપણે કહી શકીએ. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આપણે આગળ જ સ્પષ્ટ કરી ગયા કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ વિકસિત દેશોમાં વધુ પ્રસ્તુત છે, એટલે કે એ વિકસિત દેશો સાથે સંકળાયેલી બાબત છે, અને એટલે આવા દેશોમાં જ્યારે માથાદીઠ આવક વધે છે ત્યારે માથાદીઠ આવક કેટલી વધી છે એની જ એને ગણતરી કરવાની હોય છે. કારણ કે એના બધા જ નાગરિકોને ઊંચું જીવનધોરણ તો પ્રાપ્ત થઈ જ ચૂક્યું હોય છે, એટલે હવે આવકમાં કેટલો વધારો થયો છે એની જ ગણતરી છે એ કરવાની હોય છે. જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે, એટલે કે આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિકાસમાન દેશોમાં વધુ પ્રસ્તુત છે. એટલે આવા દેશોમાં જ્યારે માથાદીઠ આવક વધે છે ત્યારે એ આવક બધા વચ્ચે સમાન રીતે વહેંચાય છે કે નહીં એ પણ જોવું પડે છે, અને જો એ વહેંચણી સમાન ન હોય તો એ વહેંચણી યોગ્ય થાય એવા પ્રયત્નો કરવા પડે છે. તમને મેં 11મા ધોરણમાં બજેટના ચેપ્ટરમાં આ બાબત સ્પષ્ટ કરી હતી કે જે શ્રીમંતો છે એની પાસે આવકનો બહુ મોટો હિસ્સો છે એ આવતો હોય છે, તો આવી સ્થિતિમાં શ્રીમંતો પાસેથી ટેક્સના સ્વરૂપે
તિજોરીમાં એટલે કે દેશની તિજોરીમાં આવક મેળવવામાં આવે છે અને એ આવક જે મળી છે એ આવકનો ઉપયોગ જેની પાસે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જેટલા પણ પૈસા નથી એવા ગરીબ લોકોમાં વિવિધ યોજનાઓ અને જોગવાઈઓ મારફતે એ નાણાંની વહેંચણી કરવામાં આવે છે. એટલે આર્થિક વિકાસમાં વિકાસમાન દેશોની અંદર આ રીતે માથાદીઠ આવકની જ્યારે વૃદ્ધિ થાય છે, વધારો થાય છે, ત્યારે એની વહેંચણી ઉપર પણ ધ્યાન આપવું પડતું હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. સામાન્ય રીતે વિકસિત દેશોની સાથે સંકળાયેલો આ જે ખ્યાલ છે તેમાં એક વખત આર્થિક વૃદ્ધિ દર ઊંચો પ્રાપ્ત થઈ જાય એ પછી એમાં ઝડપથી વધારો થયા કરતો હોય છે અને એ અર્થમાં આર્થિક વૃદ્ધિ છે એ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ ધીમી હોય છે. કારણ કે આર્થિકની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ કરવાની હોય છે, દરેક ક્ષેત્રોમાં માળખાગત ફેરફારો કરવાના હોય છે અને એ એકસાથે થાય નહીં, ધીમે ધીમે થાય છે. એ અર્થમાં આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ ધીમી હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આ મુદ્દાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું તો જ એ તમને ઝડપથી સમજાશે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આફ્રિકામાં આવેલ નાઇજીરિયા ખનિજ તેલથી સમૃદ્ધ દેશ છે, એટલે આવકનો વધારો છે, આર્થિક વૃદ્ધિ છે, પણ આવકની વહેંચણી અસમાન છે અને એટલે બધા લોકોનું જીવનધોરણ છે એ ત્યાં ઊંચું નથી, સામાજિક પ્રગતિ જોઈએ એટલી થઈ નથી, એટલે આર્થિક વિકાસ છે એ ઓછો છે અને છતાં આર્થિક વૃદ્ધિ છે. તો આ અર્થમાં આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે એમ કહી શકાય. પણ આવું કુદરતી રીતે જ આવી સંપત્તિ ધરાવતા દેશોમાં જ શક્ય બને છે. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે આર્થિક વિકાસ જો કરવો હોય તો એની માટે આવકનો વધારો થયા કરે એ જરૂરી છે. કારણ કે જે આર્થિક વિકાસમાં નવીનીકરણ કરવાનું છે, માળખાગત ફેરફારો કરવાના છે, એની માટે નાણાંની તો જરૂર પડે જ છે અને એટલે એમ કહી શકાય કે આર્થિક વિકાસ છે એ આર્થિક વૃદ્ધિ વગર શક્ય નથી. ત્યાર પછીનો છેલ્લો તફાવતનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે અને આર્થિક વિકાસ એ કારણ છે. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ દેશમાં થતા ઉત્પાદન કે આવકમાં વધારો દર્શાવે છે. આર્થિક વૃદ્ધિ કેટલા પ્રમાણમાં થશે તેનો આધાર લાંબા ગાળાની વિકાસની પ્રક્રિયા પર રહેલો છે અને આ દ્રષ્ટિએ આર્થિક વિકાસ એ કારણ છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે. તો અહીં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે એ સ્પષ્ટ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ તફાવતમાં માત્ર જે અહીંયા મુદ્દાઓ આપ્યા છે એ જ લખવાના છે. એની જે સમજૂતી મેં તમને આપી છે એ તમારી સમજણ માટે છે, એટલે આ મુદ્દાઓ તમે ખૂબ સારી રીતે
સરળતાથી યાદ રાખી શકો એમ છો. અને પરીક્ષાની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાય છે એટલે તમારી માટે એ અગત્યનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.